નમસ્કાર બાર મિત્રો ધોરણ ત્રણ વિષય કલસોર જેમાં આપણે પાઠ નંબર નવ જોતા હતા એમાં આપણે આગળ જોઈશું જોઈએ આગળ ત્રણના જૂથમાં કામ કરો બે સભ્યો વારાફરથી વાંચી સંભળાવો બીજા ફકરામાં વધારે માહિતી આપી છે અહીંયા આપણે ત્રણના જૂથમાં કામ કરવાનું છે અને બે સભ્યો એટલે કે બે બાળકો વારાફરથી ફકરો વાંચી સંભળાવો વર્ક સમક્ષ અને બીજા ફકડામાં વધારે માહિતી આપી છે એ ધ્યાન રાખો ચાલો અહીંયા બે પેરેગ્રાફ આપેલા છે ફકડા પહેલા ફકડામાં જે માહિતી આપેલી છે એ જ ફકડો નીચે છે પરંતુ એમાં થોડી માહિતી ઉમેરાયેલી છે એ તમારે ધ્યાન રાખવાનું છે ચાલો જોઈએ પહેલો ફકડો ભેરવીના કાકાના લગ્ન હતા તે માટે મંડપ ભંડાયેલો અને જમણવાર ગોઠવાયેલો ડાળ શાક વડીલોને લાયક હતા પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું હલવો બાસુડી બનાને ભાવ્યા છેલ્લે પાન ખાવાની પણ મજા પડી હવે બીજો પેરેગ્રાફ જોઈએ ને તમારે જવાનું છે કઈ કઈ માહિતી છે એની નીચે તમારે અંડરલાઈન કરતા જવાનું છે નંબર બે ભેરવીના કાકાના લગ્ન ભેરવીના નાના કાકાના લગ્ન હતા ઉપર ખાલી કાકા લખ્યું છે બરાબર અહીંયા નાના કાકા એટલે નાના કાકાની નીચે અંડરલાઈન કરો ભેરવીના નાના કાકાના લગ્ન હતા તે માટે વિશાળ મંડપ બંડાયેલો અને ભ્રવ્ય જમણવાર ગોઠવાયેલો અહીંયા વિશાળ મંડપની નીચે અંદર કરો વિશાળ શબ્દ વધારાનો ઉમેરાયેલો છે અને ભ્રવ્ય જમણવારની નીચે અંદર કરો ભવ્ય વધારાનો શબ્દ ઉમેરાયેલો છે બરાબર તો તે માટે વિશાળ મંડપ મંડાયેલો અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો દાર શાક વડીલોને લાયક ટીખા હતા દાર શાક વડીલોને લાયક ટીખા હતા તો ટીખા હટાની નીચે અંદર કરો બે ત્રણ મીઠાઈ એવો શબ્દ પ્રયોજાયેલો છે બરાબર બે ત્રણ મીઠાઈ અહીંયા દેખાય છે બે ત્રણ મીઠાઈ એની નીચે અંદર લાઈન કરો પણ બે ત્રણ મીઠાઈ હતી એટલે ચાલ્યું દૂધીનો હલવો સીતાફળની બાસુડી બધાને ભાવ્યા દૂધીનો હલવો અને સીતાફળની બાસુડી બધાને ભાવ્યા અહીંયા દૂધીનો હલવો વધારાનો શબ્દ ઉમેરાયેલો છે તો દૂધીનો હલવો એની નીચે અંદર કરો અને સીતાફળની બાસુડી એની નીચે પણ અંડર કરો સીતાફળ ફળની બાસુડી એ નવો શબ્દ વધારાનો ઉમેરાયેલો છે બરાબર બધાને ભાવ્યા છેલ્લે મીઠું પાન ખાવાની પણ મજા પડી અને છેલ્લે મીઠું પાન ખાવાની મજા પડી તો મીઠું પાન મીઠું શબ્દ વધારે ઉમેરાયેલો છે મીઠું પાનની નીચે અંદર લાઈન કરો બરાબર હવે નીચે જોઈએ નંબર એક ફકરા નંબર બેમાં કઈ માઈડી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો બરાબર આપણે આપણે જોઈ ગયા અને લીટી કરી ચૂક્યા છે એટલે લીધી કરવાની જરૂર નથી પરંતુ લખવાનું છે ફકરો નંબર એક અને ફકરો નંબર બે ચલો ફકરો નંબર એકમાં શું છે ખાલી કાકા છે તો નંબર એકમાં કાકા પછી કયું ઉમેરાયેલું છે શબ્દ વધારાનો ફકરો માં નાના કાકા બરાબર ઉદાહરણ આપેલા છે ધ્યાન આપજો અને બીજામાં મંડપ પછી મંડપમાં શું ઉમેરાયેલું છે વિશાળ મંડપ તો ફકરા બે માં વિશાળ મંડપ તે જ રીતે આપણે નંબર ફકરો નંબર એકમાં લખો નંબર પર દાર શાક અને ફકરા નંબર બે માં શું વધારાનું ઉમેરાયેલું છે ટીખાદાર શાક કેવા તીખાદાર શાક તો લખો તીખાદાર શાક હવે ફકરો નંબર એકમાં પાંચમા નંબરમાં લખો મીઠાઈ અને ફકરા નંબર બે માં શું વધારાનું ઉમેરાયું બે ત્રણ મીઠાઈ તો ફકરા નંબર બે માં લખો બે ત્રણ મીઠાઈ નંબર છ માં લખો પાન ફકરા નંબર એકમાં અને ફકરા નંબર બે માં શું વધારાનું ઉમેરાયેલું છે મીઠું પાણ તો ફકરા નંબર બે માં લખો મીઠું પાણ હવે આગળ જોઈએ જૂથમાં જ રમત રમો ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાં નવી માહિતી ઉમેરતા જાઓ અહીંયા ઉદાહરણ આપેલું છે એક વાક્ય આપેલું છે આપણે એ વાક્યમાં નવી માહિતી ઉમેરતા જઈ જઈને આપણે ત્રણ વાક્ય બનાવવાના છે ચલો ઉદાહરણ જોઈએ આપણે મેં કૂતરો જોયો એક વાક્ય આપેલું છે એના પરથી આપણે ત્રણ વાક્ય બનાવીએ મેં કારો કૂતરો જોયો મેં કારો કૂતરો જોયો મેં એક મોટો કારો કૂતરો જોયો બરાબર આ રીતે તમારે નીચેના વાક્યો લંબાઈ લંબાવીને બનાવવાના છે તમે તમારી રીતે પણ બનાવી શકો છો બરાબર તો નંબર એક વૃક્ષાણાએ ફકડા એ ફરાક ખરીદ્યું વૃક્ષાણાએ ફરાક ખરીદ્યું હવે એના ઉપરથી આપણે અન્ય વાક્યો બનાવીએ તો આ રીતે બનાવી શકો વૃક્ષાણાએ એક ફરાક ખરીદ્યું વૃક્ષાણાએ એક મોઘું ફરાક ખરીદ્યું વૃક્ષાણાએ એક મોંઘું સુંદર ફરાક ખરીદ્યું નંબર બે હાર્ડિક ડોળે છે તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું બનાવીશું હાર્દિક સવારે દોડે છે હાર્દિક સવારે ઘણું દોડે છે હાર્દિક સવારે ઝડપથી ઘણું દોડે છે નંબર ત્રણ હવે ચંદ્રિકા રડશે હવે એના પરથી આપણે વાક્ય બનાવીએ હવે ચંદ્રિકા ખૂબ રડશે હવે ચંદ્રિકા મોટેથી ખૂબ રડશે હવે ચંદ્રિકા ચોધારે મોટેથી ખૂબ રડશે વર્ગના બે જૂથ બનાવો શિક્ષક વાક્ય આપે તેમાં દરેક જૂથ નવી માહિતી ઉમેરતું જાય જે જૂથ માહિતી સાચી રીતે ઉમેરે તેને એક પોઈન્ટ વાક્યમાં ત્રણ નવી માહિતી ઉમેરાય ત્યાં સુધી રમી નવા વાક્યની રમત આગળ ચલાવો આ તમારે વર્ગખંડમાં કરવાનું છે બરાબર હવે વાર્તા સાંભળો વાંચો વિચારો લખો નંબર એક ફકરો સાંભળો જોડીમાં કામ કરી જવાબ લખો પેરેગ્રાફ આવેલો છે એ આપણે વાંચવાનો છે અને જોડીમાં કામ કરીને લખવાનું છે ચલો જોઈએ પેરેગ્રાફ સ્વીતુને અવનવી વસ્તુ બનાવવાની ખૂબ ગમે ક્યારેક તે રસોના ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે તેને ટપવા હોય કે બેમાંથી વધારે અનિદાર શું પપ્પા દોડીને આવે અને સ્વીતુને સમજાવે વાગી જાય ક્યારેક વળી તે ઘરના ઝાંપા પર હિચકો ખાય તો ક્યારેક હિંચકાના સરિયા પર ચડી જાય હોય હાફરા ફાફરા થઈ આવે અને તેને ઉતારીને પૂછે શું કરે છે સ્વીતુ સામો પ્રશ્ન પૂછે બેમાંથી શું ઊંચું એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા તેમને પૂછ્યું શું કરે છે સ્વીતુ કહે પથ્થરને લીસ્સા કરું છું આવું જે કઈ આવું જે કઈ થાય દાડી તેની વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીતુને કહે એક છોકરી બહુ સાહસિક સ્વીતુ ઉમેરે તેનું નામ સ્વીતુ દાદી કહે તે ક્યારેક ચપ્પાની ધાર તપાસે પણ પપ્પાને જોડે રાખીને ક્યારેક વળી હિંચકાની ઊંચાઈ માપે ત્યારે તે ફોઈને જોડે રાખે ક્યારેક તેને થાય કે શું વધારે લીસું પથ્થર કે મારો ગાલ તો એ મમ્મીને પૂછવા જાય આવી વાતો સાંભળતા સાંભળતા સ્વીતુ બહેન ગયા ગયા કે ઊંઘી ગયા એટલે ઊંઘવું બરાબર આવી વાર્તા દાડી માની સ્વીતુ બહેન તો ગયા હવે આગળ જોઈશું ઓળખી કાઢો તે વ્યક્તિ કે વસ્તુના નામ ફરતે ફકડામાં રાઉન્ડ કળો ગોરાકાર કરવાનું છે બરાબર હવે સ્વીતુ ના ઘરમાં નંબર એક સૌથી થી મોટું કોણ છે સ્વીતુ ના ઘરમાં

તો સોથી નાનું સ્વીતું છે તો સ્વીતુ શબ્દ આવે ત્યાં તમારે શું કરવાનું છે જ જ ફકરાનું સ્વીતુ આવે છે તો ત્યાં તમારે શું કરવાનું છે ગોળાકાર કરવાનું છે નંબર ત્રણ સોથી ધારદાર શું તો સોથી ધારદાર શું છે ચપ્પુ તો ચપ્પુ શબ્દ તમને જ્યાં દેખાય ત્યાં તમારે ગોરાકાર કરવાનું છે નંબર ચાર સોથી બુઠ્ઠું શું છે

આપેલા પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો ત્યારબાદ વર્ગમાં ભજવો અહીંયા આપણે વર્ગ અંદર બે સંવાદ માટે બે બાળકોને ઊભા કરવાના રહેશે જેમાં એક છોકરો હશે અને એક છોકરી એમાં એક આદ્યા બહેન બનશે છોકરી અને છોકરો બનશે અદ્વિત્ય ભાઈ એટલે અહીંયા સારા ચાલુ નથી તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે ભાઈ બહેન હોય તો બહેન આધ્યા બહેન બનશે અને ભાઈ બનશે અદિત્ય અને એ રીતે તમારે પ્રસંગ પ્રસંગ રહેશે બરાબર જોઈએ આપણે બહેન ખૂબ મોટા જાસૂસ જૂના અને જાણીતા ડૂર ગામથી નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે આધ્યા બહેન બધી વિગત ફોન પર પૂછે એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા તો જી જીવ શોધી આપે ભાઈનો વાહલો ઘોડો મળતો ન હતો તેમને વહેલી સવારે આદ્યા બહેનને ફોન જોડ્યો આદ્યા બહેન તમારા ઘોડાનો દેખાવ કેવો હતો આદ્યા બહેન અદ્વિત્યભાઈને ફોન પર પૂછે છે કે તમારા ઘોડાનો દેખાવ કેવો હતો આદ્યા બહેનને કહે છે ચાર પગ બે આંખ બે આદ્યા બહેન કહે છે બધા ઘોડાને હોય એ તો તમારા ઘોડાની ખાસ વાત અદિત્યભાઈ કહે છે તેને સુંદર સોનેરી વાળ છે લીસી ચમકતી ચામડી છે આધ્યાબહેન કહે છે એવા તો ઘણા ઘોડા હોય તમારા ઘોડામાં જુડું શું અદિત્યભાઈ કહે છે તેના કપાર પર કઠાઈ ચાંડો છે ચાંદલો છે બરાબર તો આધ્યાબહેન કહે છે આ બરાબર આવી જ બીજી વિશેષ વાત જણાવો આદિત્યભાઈ કહે છે તેના બંને પાછલા પગ પર પણ કઠ્ઠાઈ ચાંડા છે આદ્યા બહેન કહે છે સરસ હવે કહો ક્યારે ખોવાયો છેલ્લે ક્યાં જોયો હતો આદિત્યભાઈ કહે છે અડધા કલાક પહેલા ઘર પાસેથી આદ્યાબહેન કહે છે તમે ક્યાં ક્યાં તપાસ કરી આદિત્યભાઈ કહે છે તપાસ નથી કરી સીધો તમને જ ફોન કર્યો આદ્યાબહેન કહે છે પહેલા તમારા ઘર ખેતર વાડી કે ઘોડારમાં તપાસ કરો અદિત્ય હા એ ખરું હવે આગળ જોઈએ સાચા શબ્દ પર ખરું કરી મોટેથી વાંચો અહીંયા વધારાના શબ્દ આપેલા છે એ આપણે કયો સાચો શબ્દ છે એ શોધીને એના ઉપર ખરાની નિશાની કરવાની છે નંબર એક આડ્ય બહેન પ્રખ્યાત નકામાં હોશિયાર જાસૂસ હતા તો કેવા જા પ્રખ્યાત જાસુ હતા પ્રખ્યાત સલાહ લેવા આવે તો અહિયા કયા શબ્દ સાચા આવશે ગામ લોકો અને શહેરીજનો પર તમારે ખરું કરવાનું રહેશે બંને શબ્દ ઉપર ખરું કરવાનું છે ગામ લોકો અને શહેરીજનો તો આધ્યા બહેન પાસે ગામ લોકો શહેરીજનો સલાહ લેવા માટે આવે સલાહ લેવા આવે બરાબર પાસે ગામ લોકો શહેરીજનો સલાહ લેવા આવે નંબર પક્ષી પ્રાણી વનસ્પતિ જંતુને ચાર પગ બે કાણ એક પૂંછડી હોય તો અહીંયા આપણે પ્રાણી શબ્દ ઉપર ખરું કરવાનું છે વાક્ય બનશે પ્રાણી પ્રાણીને ચાર પગ બે કાણ એક પૂંછડી હોય નંબર ચાર અદિત્યભાઈના ઘોડાના વાર સોનેરી અદિત્યભાઈના ઘોડાના વાર સોનેરી ખૂબ લાંબા લિસ્સા હતા તો તો આપણે જોઈશું કયો શબ્દ સોનેરીની ગણો સોનેરી શબ્દ સાચો હશે તો અદિત્યભાઈના ઘોડાના વાર સોનેરી હતા નંબર પાંચ અદિત્યભાઈના ઘોડાની ત્વચા લીસ્સી મેલી ખરબચરી ચમકતી હતી તો આવશે પર ખરું કરો અને ચમકતી પર ખરું કરો જવાબ આ રીતે વાક્ય બનશે ઘોડાની ત્વચા લીસ્સી ચમકતી હતી હવે આગળ જોઈએ જોડીમાં કામ કરો આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોઢી કાઢો તે બંને યોગ્ય રીતે જોડીને લખો અહીંયા બે કોષ્ટક આપવામાં આવેલા છે એમાં આપણે કોષ્ટકમાં જોવાનું છે બરાબર અને કોષ્ટકમાં જોઈને એને રાઉન્ડ કરવાના છે નીચે પ્રાણીઓના નામ છે અને ઉપર પ્રાણીઓને જે વિશેષતા હોય વિશેષણ બરાબર એ ઉપર આપણે શોધવાનું છે વિશેષતા પ્રાણીઓની તો ઉપર જોઈએ તો ગોબરૂ શબ્દ પહેલું ગોબરૂ શબ્દ છે એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે શું કરવાનું છે લીટી શું કરવાનું છે લીટી કરો બરાબર ગોબરું તમે રાઉન્ડ કરો તો રાઉન્ડ કરી શકો લીટી કરવી હોય તો લીટી કરી શકો ગોબરૂ શબ્દ ઉપર રાઉન્ડ કરો અને નીચે પ્રાણી શોધો ગોબરું શું આવે ભૂંડ તો ભૂંડ શબ્દ દેખાય છે પહેલી હરોળમાં આરી લાઈનમાં ભૂંડ શબ્દ ઉપર લીટી અથવા તો ગોળાકાર કરો પછી આપણે નીચે ઉત્તર લખીશું આ જે બાજુમાં આપેલા છે ને એમાં આપણે પહેલા કોષ્ટકમાં લખીશું ગોબળું ભૂંડ પછી આપણે ચાલો પેલા પહેલા કોષ્ટકમાં જોઈએ દૂજની શબ્દ દેખાય છે દૂજની શબ્દ ક્યાં દેખાય છે ઊભી લાઈનમાં છેલ્લી ચોથી ઊભી લાઈનમાં જુઓ દૂજની શબ્દ તો ઊભી લાઈનમાં જે છે ત્યાં તમારે ગોળાકાર કરવાનો છે દૂધની શું હોય ગાય તો છેલ્લી છેલ્લી આડી લાઈનમાં બીજા કોષ્ટકમાં જુઓ ગાય એની ઉપર તમારે ગોળાકાર કરવાનો છે અને બીજા એની બાજુમાં જે આપેલા છે ચોરસ ખાણા એમાં તમારે લખવાનું છે દૂધની ગાય પછી ચાલો પહેલા મોટા કોષ્ટકની અંદર જોઈએ તો માળકની છેલ્લી આડી લાઈનમાં જુઓ માળકની શબ્દ ઉપર અંડરલાઈન કરો માળકની શું હોય તો બીજા ખાણા બીજા કોષ્ટકમાં જુઓ ભેંસ ભેંસ શબ્દ દેખાય છે બીજી આરી લાઇનમાં ભેસ શબ્દ ત્યાં તમારે ગોળાકાર કરવાનો છે અને પછી બાજુના કોષ ખાણામાં લખવાનું છે માળખની ભેસ ચાલો હવે પહેલા મોટા કોષ્ટકમાં જોઈએ તો રૂપાળુ કયો શબ્દ છે રૂપાળું દેખાય છે રૂપાળુ શબ્દ ત્રીજી ઉભી લાઈનમાં જુઓ રૂપાળું એની અંદર અંડરલાઇન કરો રૂપારી બરાબર તો રૂપારી શબ્દની નીચે અંડરલાઈન કરો રૂપારી લખેલું છે તમારે અંદર લાઈન ગાવાનું રૂપા શું આવે ભેંસ પણ આવે ગાય પણ આવે બરાબર તો તમારે ઉમેરી દેવાનું રૂપાળી ગાય રૂપાળી ભેંસ ર ગમે તે તમે લખી શકો બાજુમાં ચલો હવે આગળ જોઈએ વાનગી ઓળખો તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો વાનગી ઓરખો ઓળખો ને તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો અયાક ફક્ત આપણને વ્યંજન આપવામાં આવેલા છે એમાં સ્વરો ઉમેરીને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બરાબર એટલે આપણે જેમાં જે ખૂટું હોય એ ઉમેરીને આપણે વાનગી બનાવવાની છે બરાબર ખાવામાં જે વપરાય એને શું કહેવાય વાનગી કહેવાય તો નંબર એક જ લ બી તો આપણે યોગ્ય વિરામ ચિહ્નો વિરામચિહ્નો તો નહીં પરંતુ આપણે શું સ્વર ઉમેરીશું તો આપણને એક વાનગી બનશે જ લ બી તો તમે વિચારો તો ખબર પડશે કે જ લ બી જ લ તો શું બનશે જલેબી શબ્દ બનશે જલેબી ખાવાની વાનગી આવે છે ને તો લખો જલેબી નીચે લખો જલેબી પછી બીજું છે સ મ સ તો શું આવશે સમોસા તો લખો સમોસા નંબર ત્રણ ભ જ ય તો શું આવશે વાનગીમાં ભજીયા તો લખો ભજીયા નંબર ચાર લપસ તો કઈ વાનગી આવશે લપસ માં લાપસી પાંચ આવશે રોટલી અથવા તો રોટલો નંબર છ મહનઠર તો તમને યાદ આવશે કે આના પરથી કઈ વાનગી આવશે મોહનઠાર તો લખો મોહનઠાર હવે અહીંયા આપણે પેરેગ્રાફ લખવાનો છે બરાબર શિક્ષક તમને પાના નંબર એકસો સાડસઠ પરના ફકરાનું શ્રુત લેખન કરાવશે એકસો ફકરાનું શું કરાવશે શ્રુત લેખન કરાવશે કોણ શિક્ષક બરાબર જોડીમાં કામ કરો તે ફકરો એક વાર વાંચી લો શ્રુત લેખન વખતે તમે બંને મિત્ર કેવી રીતે લખશો તે નક્કી કરી લો ફકરો લખાઈ ગયા પછી તમે બંને સમજૂતી સમજૂતી કરી તે વર્ગને જણાવો તો એકસો પાન નંબર આપણે એકસો નંબરના પાન ઉપરથી એક ફકડો પેરેગ્રાફ લખીશું બરાબર તો ચાલો લખીએ એકસો સાડસઠ નંબરના પેજ ઉપરથી એક પેરેગ્રાફ લખો ચાલો સાંજનો સમય હતો અંધારું થવાને હજી વાર હતી હું ખુરશીમાં બેઠી હતી ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું ત્યાં તો તેમ ત્યાં તો મેં દ્રષ્ટિને બૂમ સાંભ દ્રષ્ટિની બૂમ સાંભળી ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી અમારા ફળિયાની ફળિયાથી જરાક દૂર મેદાન હતું અમે રોજ ત્યાં જ રમવા જતા અમારું રમવાનું બરાબર જામ્યું ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો ડળો વાળામાં જતો રહ્યો અમે ડળો શોધતા જ હતા ત્યાં જ મારી નજર બરાબર નજર પછી ડોટ 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 આ પેરેગ્રાફ તમારે સુંદર અક્ષરે લખવાનો રહેશે હવે આગળ જોઈએ હસો થોડુંક હસવા માટેનું આપેલું છે તો હસી લઈએ ચાલો મમ્મી કહે છે બીટ્ટુ શીરો બનાવ કે સુખડી બીટ્ટુ કહે છે મમ્મીને મમ્મી એક જ છે બરાબર આ રીતે આપણે જોઈએ તો પાઠ નંબર નવ રંગબેરંગી મસાલીઓ પૂર્ણ થાય છે તો તમારે બધાએ આજે આપણે જેટલું પણ શીખ્યા સમજ્યા એને વ્યવસ્થિત અને સુંદર અક્ષરે નોટબુકમાં ચોપડીમાં અને સ્વાધ્યાય પોઠીમાં લખવાનું raishi abar